દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કહેર સામે લડવા માટે આરોગ્યલક્ષી સાધન સુવિધા ઉપલબ્ધ કરવાની ઉભી થયેલી જરૂરિયાતને પગલે દેશના ઉદ્યોગપતિઓ અને રાજકીય તેમજ ફિલ્મી અભિનેતાઓએ દાનનો ધોધ વહેવડાવવાનું શરૂ કર્યું છે. કોરોનાના કહેર વચ્ચે જ્યારે જનતાની સુખાકારી માટે વધુ સાધન સુવિધા ઉપલબ્ધ કરી કોરોના સામે જંગ લડવા માટે બારડોલી મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાએ પોતાના અનુદાનમાંથી તેમના સુરત અને તાપી જિલ્લાના મત વિસ્તાર માટે સુરત મહાનગરપાલિકાને ₹50 લાખ, સુરત કલેક્ટરને ₹50 લાખ અને તાપી જિલ્લા કલેક્ટરને ₹50 લાખની ગ્રાન્ટ પોતા અનુદાનમાંથી આપી છે. સ્વેચ્છાએ સવારના 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ પોતાની દુકાન ખુલ્લી રાખવા માટેનો જે નિર્ણય કર્યો છે એના માટે વેપારી મિત્રોને અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું ભાઈ રાષ્ટ્રહિત માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા આહવાનને પગલે પ્રશાસનને પણ સહકાર આપવા માટે હું ખૂબ ખૂબ અભિનંદન સાથે સૌને અપીલ પણ કરું છું. આપે કેટલી ગ્રાન્ટ ફાળવી છે આ બાબતે? આવનારા દિવસોમાં કોરોના વાયરસને લઈને ખૂબ મુશ્કેલી નહીં ઊભી થાય એના માટે સાવચેતીના પગલા રૂપે મારા સંસદીય મત વિસ્તારમાં 3 જિલ્લા પ્રશાસનને મેં 1.5 કરોડ રૂપિયા વેન્ટિલેટર માટે કે આરોગ્યલક્ષી જરૂરી સુવિધા ઊભી કરવા માટે મેં તાત્કાલિક આજે ગ્રાન્ટની ફાળવણી કરી આપી છે. નગરજનોને શું સંદેશ આપવા માંગો છો? મારા માંડવી નગર તેમજ મારા સંસદીય મત વિસ્તારના તમામ નાગરિકોને આજે એકબીજાથી અડગા રહી માનવ શરીરથી આપણે અડગા રહીએ એના માટે ખાસ સૂચન કરું છું. સૌ હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કરીને એકબીજાનું અભિવાદન કરે અને બને એટલા સેનિટાઈઝરનો ઉપયોગ કરે, સાબુથી હાથ ધોએ અને બને ત્યાં સુધી બહારની વસ્તુઓથી આરોગવાને બદલે ઘરની વસ્તુઓ જ ખાવામાં ઉપયોગ કરે એના માટે સૌને મારી નમ્ર અપીલ છે અને આ રીતે જ આપણે કોરોના વાયરસને ફાઇટ આપીશું.